જળે જીવન, પાણી બચાવો, પાણીને તમને જ બચાવશે. સરકારે આપેલા સૂત્ર સંદેશાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિમાં ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં જોવા મળે છે. તળિયાના ઝાટક બનેલા નર્મદા ડેમના કારણે સમગ્ર ગુજરાતમાં આહાશ ઉનાળામાં પીવાનું પાણીની તંગી વર્તાઈ રહી છે. જળે જીવન, પાણી બચાવો, પાણી તમને બચાવશે. સરકારે આવેલા સૂત્ર સંદેશથી બિલકુલ વિપરીત પરિસ્થિતિમાં ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં જોવા મળે છે. તળિયા ઝાટક બનેલા નર્મદા ડેમના કારણે સમગ્ર ગુજરાતમાં આહાશના ઉનાળાના પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે. પરંતુ ભાવનગર ઘોઘા ગામમાં છેલ્લા 2 મહિનાથી તો પીવાનું પાણી અદૃશ્ય બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘોઘા ગામમાં અઠવાડિયે 1 વખત પીવાનું પાણી મળતું હતું, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી ગામમાં પીવાના પાણીની તીવ્ર અછત તંગી વર્તાઈ રહી છે. ઘોઘા ગામના પાદરે આવેલા એક નાનકડું તળાવ કે જ્યાં મૂંગા ઢોર પશુઓ તળાવમાં પોતાની તરસ ચીપવે છે, તે જ તળાવમાં ગામના બાળકો પોતાના શરીરનો મેલ કાઢવા અને આનંદ લેવા તળાવમાં ડૂબકી લગાવે છે. એવા આ તળાવમાંથી ઘોઘાના પ્રજાજનો છેલ્લા 1.5 મહિનાથી પીવાનું પાણી ના તળાવમાંથી ભરે છે. હવે ગંદા પાણીના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની શંકા વ્યક્ત થઈ રહી છે. તેવા સમયે વહીવટી તંત્ર અને સરકાર લોહ પ્રતિનિધિ બિસ્લેરી બોટલના ઠંડા પાણીની તરસ છીપાવીને પાણી વગરના બની ગયા હોય તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. વળી રાજ્યની મહત્વાકાંક્ષી ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ જે ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ થઈ છે, ત્યારે બહારથી આવવાના મહેમાનો મુસાફરો માટે પીવાના પાણીની તંગી રો રો ફેરી સર્વિસને પણ અસરકારક બની શકે છે. ઘોઘાના ગ્રામ્યજનો પાણી પોહાર જો વહીવટી તંત્ર અને સરકાર કાને નહીં સંભળાય તો આગામી દિવસો તંત્ર સરકાર અને કઠણાઈ ભર્યા બની શકે છે. ગ્રામ્યજનોના પીવાના પાણીની વ્યવસ્થા શુદ્ધના કારણે થાય તેવું પ્રજા ઈચ્છી રહી છે. પાર્થિવ વિધિ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.